नमस्कार विद्यार्थी मित्रों, हाल में कोविड 19 जेवी वैश्विक महामारी ने कारण स्कूलों की अंदर शैक्षणिक कार्य बंद होने लीधे गैलेक्सी स्कूल ऑफ साइंस वड़गामना शाला संचालक श्री कांजीभाई चौधरी द्वारा खूब सुंदर ऑनलाइन लेक्चर नु आयोजन करेलु छे। ता ऑनलाइन लेक्चर नी अंदर हूँ पंकज सतवारा आपनो हार्दिक स्वागत करे छे। तो ये आपणे विद्यार्थी मित्रों ये आपणे प्लस पॉइंट ये आपणे वात करिए कि आ वर्षे ये आपणे गैलेक्सी स्कूल ऑफ साइंस वड़गाम नी अंदर ये आपणे दरेक विषय ना ये आपणे बे बे निष्णात ये आपणे टीचरो द्वारा ये आपणे शैक्षणिक कार्य करवानुं छे। तो અહીંયા આપણે કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર એ આપણે વાત કરીએ કે કેમિસ્ટ્રીની અંદર એ આપણને કુલ 14 એ આપણને ચેપ્ટર આપેલા છે, જેને અહીંયા આપણે ત્રણ ક્લાસની અંદર એ આપણે ડિવાઈડ કરેલા છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ફિઝિકલ કેમિસ્ટ્રી છે। તો એ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર એ આપણને બે એ આપણને ચેપ્ટર એ આપણને આપેલા છે, કાર્બનિક રસાયણ વિજ્ઞાનના કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ જેને આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જીઓસી તરીકે આપણે શોર્ટમાં અહીં આપણે ઓળખી શકીએ છીએ। સેકન્ડ એ આપણને આપેલું છે હાઇડ્રોકાર્બન। તો એ આપણે 11th ની અંદર એ આપણે વિદ્યાર્થી મિત્રો એ આપણે ઓર્ગેનિક માટે એ આપણને બે ચેપ્ટર એ આપણને પાયાને એ આપણને આપેલા છે, જે આપણે કામ કરવાનું છે। સેકન્ડ એ આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર એ આપણે વાત કરીએ કે ટોટલ એ આપણને 5 ચેપ્ટર એ આપણને કન્સિડર કરેલા છે। ફર્સ્ટ એ આપણે વાત કરીએ કે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, જેને આપણે પીરિયોડિક ટેબલ તરીકે પણ એ આપણે ઓળખી શકો છો। સેકન્ડ એ આપણને આપેલું છે હાઇડ્રોજન, એસ બ્લોક, પી બ્લોક અને એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રી, જેને આપણે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ। અને થર્ડ એ આપણને પોર્શનની અંદર એ આપણને આપેલું છે ફિઝિકલ કેમિસ્ટ્રી, કે જેની અંદર ટોટલ એ આપણને 7 ચેપ્ટર એ આપણને કન્સિડર કરેલા છે। ફર્સ્ટ એ આપણને છે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, સેકન્ડ પરમાણુનું બંધારણ, રાસાયણિક બંધન, દ્રવ્યની અવસ્થાઓ, ઉષ્માગતિશાસ્ત્ર, સંતુલન અને રેડોક્સ પ્રક્રિયાઓ। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે 14 ચેપ્ટર એ આપણને કન્સિડર કરેલા છે 11th સાયન્સ ની અંદર। તો 11th ની અંદર એ આપણે બોર્ડ કન્સિડર હોતું નથી વિદ્યાર્થી મિત્રો, એ કઈ આપણે ધ્યાન રાખવું છે। તો એ આપણે ઓન્લી ફોર એ આપણે 11th સાયન્સ ની અંદર એ આપણે નીટ યા તો જી માટે એ આપણે પ્રિપેરેશન કરવી છે। તો કેમિસ્ટ્રી સબ્જેક્ટ ની અંદર એ આપણે વાત કરીએ કે નીટ માટે એ આપણને માર્કેટ ની અંદર ઇંગ્લિશ મીડિયમ ની અંદર એ આપણે ઘણી બધી રેફરન્સ બુકો એ આપણને અવેલેબલ છે। ગુજરાતી મીડિયમ ની અંદર એ આપણને રેર એટલે કે ઓછા પ્રમાણની અંદર એ આપણને આપેલી છે। અહીંયા આપણે ગુજરાતી મીડિયમ ની અંદર એ આપણે વાત કરીએ કે એક ફિનિક્સ અહીંયા આપણને એક આપેલી છે, કે જેની અંદર પણ એ આપણને સારા એમસીક્યુ જે એ આપણને કવર કરેલા છે। આ ઉપરાંત અહીંયા આપણે વાત કરીએ કે મોડર્ન એબીસી જે છે, કે એ પણ અહીંયા આપણને નીટ માટે એ આપણે પ્રિપેરેશન કરવા માટે એ આપણને સારી એક એ આપણને રેફરન્સ બુક આપેલી છે। ઇંગ્લિશ મીડિયમ ની અંદર એ આપણને ઘણી બધી આપણને આપેલી છે, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે પ્રદીપઈ આપણને આપેલી છે, એરલેજ છે, એમટીજી છે વગેરે આપણને માર્કેટ ની અંદર એ આપણને અવેલેબલ છે। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે 11 સાયન્સ ની અંદર એ આપણે ઓન્લી ફોર નીટ યા તો જી ઉપર એ આપણે ફોકસ કરીને એ આપણે આગળ કામ કરવું છે, અને તમારા ડાઉટ સોલ્યુશન જે છે એ દરેક વિષય ના નિષ્ણાત એટલે કે શિક્ષકો દ્વારા એ આપણે ડાઉટ સોલ્યુશન એ આપણે કરવું છે। કેમિસ્ટ્રી ની અંદર એ આપણે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, તો એની અંદર એ આપણે ચર્ચા કરીએ કે રસાયણ વિજ્ઞાન એટલે શું। તો રસાયણ વિજ્ઞાન એ કુદરતી અને કૃત્રિમ પદાર્થની સંરચના બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન, ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન, કે જેને આપણે
રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. તો રસાયણ વિજ્ઞાન માટે આપણે ડેફિનેશન આપીએ છીએ કે રસાયણ વિજ્ઞાન એ કુદરતી અને કૃત્રિમ પદાર્થોની સંરચના, બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલું જે વિજ્ઞાન છે જેને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. તો એની અંદર આપણે વાત કરીએ કે રસાયણ વિજ્ઞાન એ અણુઓનું વિવિધતા સભર સંયોજનો અને પરિવર્તનો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. કે રસાયણ વિજ્ઞાન જે છે એ અણુઓનું વિવિધતા સફળ સંયોજન અને પરિવર્તન સાથે સંકળાયેલ વિજ્ઞાન છે જેને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત આપણે વાત કરીએ કે રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની સમસ્યા નિવારણ માટે કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. અહીં આપણે સમજીએ કે રસાયણ વિજ્ઞાન જે છે કે જે વિજ્ઞાનને લગતા જે પ્રોબ્લેમો છે એટલે કે વિજ્ઞાનની સમસ્યા નિવારણ માટે કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. તો એક વૈજ્ઞાનિકના મત પ્રમાણે રોઅલ્ડ હોફમેન રસાયણ વિજ્ઞાન એ સો જેટલા તત્વોનું બનેલું વિજ્ઞાન નથી, પરંતુ અસંખ્ય અણુઓનું બનેલું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાનની
આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ કે રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એ ખૂબ જ વિશાળ છે અને ખૂબ જ ઉપયોગી છે તેથી તેને આપણે જુદી જુદી પેટા શાખાઓની અંદર એ આપણે વર્ગીકૃત કર્યા છે તો રસાયણ વિજ્ઞાનને એ આપણે જેને આપણે કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ તો કેમિસ્ટ્રીને મુખ્યત્વે એ આપણે છ શાખાઓની અંદર એ આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ ફર્સ્ટ એ આપણે વાત કરીએ છીએ કાર્બનિક રસાયણ વિજ્ઞાન સેકન્ડ જે શાખા છે જેને આપણે કહીએ છીએ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન થર્ડ એ આપણે શાખા આપેલી છે ભૌતિક રસાયણ વિજ્ઞાન ફોર્થ એ આપણને આપેલી છે જીવ રસાયણ વિજ્ઞાન ફિફ્થ એ આપણને શાખા આપેલી છે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન અને સિક્સ એ આપણને આપેલી છે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન તો ફર્સ્ટ એ આપણે વાત કરીએ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કે જેને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કે જેને આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ ભૌતિક રસાયણ વિજ્ઞાન કે જેને આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ જીવ રસાયણ વિજ્ઞાન કે જેને આપણે બાયોકેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન જેને આપણે એનાલિટિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ અને ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન કે જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ તો પછી આપણે વાત કરીએ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન કે જેની અંદર મુખ્યત્વે કાર્બનનો સમાવેશ થાય છે મુખ્યત્વે કાર્બનનો સમાવેશ થાય છે જેને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ આ ઉપરાંત આપણે વાત કરીએ કે કાર્બન સિવાય પણ બીજા ઘણા બધા તત્વોનો સમાવેશ થાય છે જેમ કે હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર વગેરે તત્વોનો સમાવેશ થાય છે જેને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ પરંતુ મેઇનલી કે જેની અંદર કાર્બન ઇન્ક્લુડ હોય છે જેને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ તો સૌપ્રથમ વોહલર નામના સાયન્ટિસ્ટે યુરિયા ઉપર પ્રિપેરેશન કરીને અહીંયા આપણે રસાયણ વિજ્ઞાનની ફર્સ્ટ શાખાનો ઉદ્ભવ કર્યો છે જેને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ તો એ આપણે સાયન્ટિસ્ટનું નામ યાદ રાખવું છે કે વોલર નામના સાયન્ટિસ્ટે યુરિયા ઉપર સંશોધન કરીને એ આપણે રસાયણ વિજ્ઞાનની ફર્સ્ટ શાખા ડિસ્કવર કરી છે જેને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ તો અહીંયા વોલર નામના સાયન્ટિસ્ટે એમોનિયમ સાયનેટ NH4CNO that's one of the એમોનિયમ સાયનેટ તો એમોનિયમ સાયનેટ ને એ આપણે ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે તો એ આપણે યુરિયા એ આપણે પ્રિપેરેશન કરી શકીએ છીએ તો વોલર નામના સાયન્ટિસ્ટે યુરિયા ઉપર પ્રિપેરેશન કરીને અહીં આપણે રસાયણ વિજ્ઞાનની ફર્સ્ટ શાખા ડિસ્કવર કરી છે જેને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ સેકન્ડલી આપણે વાત કરીએ કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન જેને આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું તો એ આપણે ફર્સ્ટ એ આપણે સમજીએ છીએ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર એ આપણે ફર્સ્ટ ડેફિનેશન આપી કે જેની અંદર કાર્બન ઇન્ક્લુડ હોય છે એટલે કે જેની અંદર કાર્બનનો સમાવેશ થાય છે જેને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ બીજા શબ્દોમાં એ આપણે કહીએ કે જીવન પ્રણાલીમાં જો જોવા મળતી હોય એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ્સની અંદર જો જોવા મળે જેને પણ એ આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ સેકન્ડ એ આપણે વાત કરીએ છીએ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું તો જેની અંદર કાર્બનનો સમાવેશ થતો હોતો નથી એટલે કે કાર્બન સિવાયના તત્વોનો
જેને આપણે અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન વગેરે તત્વોનો સમાવેશ થાય છે, જેને આપણે અકાર્બનિક રસાયણવિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદર કાર્બનનો સમાવેશ થતો હોતો નથી. એટલે કે કાર્બન સિવાયના જે તત્વોનો સમાવેશ થાય છે, જેને આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. બીજા શબ્દોમાં એ આપણે કહીએ કે જે નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ એટલે કે નિર્જીવ પ્રણાલીમાં જોવા મળતી હોય, જેને પણ અહીં આપણે અકાર્બનિક રસાયણવિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. થોડી આપણે રસાયણવિજ્ઞાનની અંદર આપણે વાત કરીએ કે ભૌતિક રસાયણવિજ્ઞાન એટલે શું, કે જેની અંદર આપણે ભૌતિક રાશિઓ અને એકમોનો સમાવેશ થાય છે, જેને આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણવિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે શું, તો વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો સમાવેશ થાય છે. એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો આપણે સમાવેશ કરવામાં આવે છે. તો ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ છે એ નેક્સ્ટ ચેપ્ટર એટલે કે અગાઉના ચેપ્ટરની અંદર આપણે વિસ્તૃત આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. ખાલી આપણે સમજીએ કે ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ છે કે જેની અંદર આપણે અશુદ્ધમાંથી એટલે કે ઇમ્પ્યોરમાંથી આપણે પ્યોર ફોર્મમાં આપણે મેટલ મેળવવા માટે આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ જે છે કે જે અતિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ જે છે કે જે એડસોર્પ્શન કે જેને આપણે અધિશોષણ તરીકે આપણે ઓળખીએ છીએ, તો ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ જે છે કે જે અધિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, કે જેને આપણે ઇમ્પ્યોરમાંથી પ્યોર ફોર્મમાં આપણે મેટલ કલેક્ટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આપણે પાત્ર લઈએ છીએ કે જેની અંદર આપણે દ્રાવક તરીકે આપણે પાણી લીધેલું છે, એની અંદર આપણે ખાંડ ઓગાળીએ છીએ પીળા રંગની, તો એ આપણને પીળા રંગનું ખાંડનું દ્રાવણ મળે છે. એટલે કે અહીંયા દ્રાવ્ય તરીકે ખાંડ છે અને દ્રાવક તરીકે પાણી લીધેલું છે. દ્રાવ્ય એટલે કે જેનો જથ્થો ઓછો હોય તેને આપણે દ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ, અને દ્રાવક કે જેનો જથ્થો વધારે હોય જેને આપણે દ્રાવક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે એક પાત્રની અંદર આપણે પીળા રંગની ખાંડ લીધેલી છે, એટલે કે પીળા રંગનું આપણને ખાંડનું દ્રાવણ મળે છે. એમાંથી આપણે પીળો રંગ દૂર કરવો છે, તો એની અંદર આપણે અધિશોષક પદાર્થ તરીકે આપણે સક્રિયકૃત ચારકોલ ઉમેરવામાં આવે છે. ચારકોલ કે જે અધિશોષક પદાર્થ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, ચારકોલ એટલે કે કોલસાનો ભૂકો. તો થોડા સમય પછી જો આપણે ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો ચારકોલ પોતાની સપાટી ઉપર પીળા રંગનું શું કરે છે, શોષણ કરે છે, અને આપણે ફિઝિકલ મેથડ એટલે કે ભૌતિક પદ્ધતિઓ દ્વારા સેપરેશન દ્વારા આપણે એમાંથી શુદ્ધ ખાંડ મેળવી શકીએ છીએ. તો આખી આખી જે ઘટના છે કે જેને આપણે અધિશોષણ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ જે છે કે જે અધિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અને લાસ્ટલી આપણે વાત કરીએ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન કે જેની અંદર ઉદ્યોગોની અંદર જે રસાયણનો ઉપયોગ સમાવેશ થાય છે, જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. તો મેઇનલી કે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે મુખ્યત્વે આપણે છ શાખાઓનો આપણે સમાવેશ કર્યો છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન, જીવ રસાયણ વિજ્ઞાન, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન અને ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. તો એની આપણે
उपयोगिता ની આપણે ચર્ચા કરીએ। તો ડેલી લાઈફ ની અંદર એટલે કે રોજિંદા જીવન ની અંદર એ આપણે રસાયણોનો એ આપણે ઉપયોગ કરીએ છીએ। સવારના ઉઠીએ છીએ ત્યારથી રાતના સૂઈ જઈએ છીએ ત્યાં સુધી એ આપણે ઘણા બધા રસાયણોનો એ આપણે ઉપયોગ કરીએ છીએ। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ कि मानव शैली कंप्यूटर चलाओ वातावरण में थता फेरफारों तथा खाद पदार्थों पाचन वगैरह में रसायन विज्ञान नो उपयोग थाय छे। सेकंड पॉइंट से आपणे बात करिए कि आ उपरांत खातरो आल्कली एसिड क्षारों डिटर्जेंट साबुन रंगको दवाओं वगैरह ना उत्पादन में आपने रसायन विज्ञान का उपयोग करवामा आवे छे। थर्ड पॉइंट से आपने बात करिए कि जंतुनाशक दवाओ अने कीटनाशक दवाओ ना उत्पादन में पण आपणे रसायन विज्ञान नो ही आपणे उपयोग करी शकीए छीए। फॉर एक्जाम्पल तरीके आपणे वात करीए कि जंतुनाशक दवाओ अने कीटनाशक दवाओना उत्पादन में पण ही आपणे रसायन विज्ञान नो ही आपणे उपयोग करीए छीए। जेम के डीडीटी गेमेक्सिन वगैरह जेवी ही आपणे जंतुनाशक दवाओ बनाववा माटे पण ही आपणे रसायन विज्ञान नो ही आपणे उपयोग करी शकीए छीए। आ उपरांतथी आपणे वात करीए फार्मास्यूटिकल क्षेत्र पर रसायन विज्ञान नो उपयोग थाय छे। એટલે કે દવાઓના ક્ષેત્રે એટલે કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ અહીં આપણે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરી શકીએ છીએ। જેમ કે कैंसर की सारवार माटे एमसीज माटे ये आपणे याद राखवुं छे कि कैंसर की सारवार माटे वपराती दवाओ जेवी के सिस्प्लेटिन અને ટેક્સોનનો ઈ આપણે ઉપયોગ કરીએ છીએ। સિસ્પ્લેટિન અને ટેક્સો કે જે ઈ આપણે કેન્સરની સારવાર માટે ઈ આપણે ઉપયોગ કરવામાં આવે છે। સિસ્પ્લેટિન કે જેના માટે ઈ આપણે ફોર્મ્યુલા લખીએ તો પ્લેટિનમ NH3 ટ્વાઇસ Cl2 થશે કે જેને માટે ઈ આપણે સ્ટ્રક્ચર એ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે મિડલ જે એટમ છે જે પ્લેટિનમ હશે
એની સાથે આપણે બે એમોનિયા ગ્રુપ જોડાયેલા હશે અને બે ક્લોરીન ગ્રુપ જોડાયેલા છે જેની આપણે સીસ પ્લેટિન તરીકે ઓળખીએ છીએ। તો કેન્સરની સારવાર માટે વપરાતી દવા જેવી કે સિસપ્લેટિન અને ટેક્સોલ કે જે આપણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। સેકન્ડલી આપણે વાત કરીએ છીએ જે પણ એ આપણે એમસીક્યુઝ માટે મોસ્ટ છે કે એડ્સની સારવાર માટે નુકસાન પણ થઈ શકે છે કે રસાયણ વિજ્ઞાનને માનવ જીવન અને પર્યાવરણને ફાયદાઓની સાથે ઘણા બધા નુકસાનો પણ થઈ શકે છે। તો હાલના સંજોગોમાં પ્રદૂષણ વૈશ્વિક પ્રશ્ન હલ કરવામાં રસાયણ વિજ્ઞાન ઉપયોગી સાબિત થયું છે। પોલ્યુશન એટલે કે પ્રદૂષણ જેવો વૈશ્વિક પ્રશ્ન હલ કરવા માટે પણ એ આપણે રસાયણ વિજ્ઞાન એ આપણે સાબિત થયું છે। તો એ આપણે વાત કરીએ કે રેફ્રિજરેટર અને એર કન્ડિશનર માં CFC જેને આપણે કહીએ છીએ ક્લોરોફ્લોરોકાર્બન નો ઉપયોગ થાય છે કે એર કન્ડિશનર અને જે MCQ માટે મોસ્ટ છે કે એર કન્ડિશનર અને રેફ્રિજરેટર ની અંદર આપણે ક્લોરોફ્લોરોકાર્બન જેને આપણે CFC તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ થાય છે જે પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકર્તા છે કે CFC જે છે કે જે ઓઝોનના સ્તરની અંદર આપણને ગાબા પાડે છે એટલે કે પર્યાવરણની અંદર ખૂબ જ નુકસાનકર્તા છે। તેથી અહીં આપણે હાલમાં
क्लोरोफ्लोरोकार्बन की जगह है आपने हवे हाइड्रोफ्लोरोकार्बन HFC नो उपयोग करवामा आवे छे। हाइड्रो फ्लोरो कार्बन नो उपयोग करवामा आवे छे। કે આપણે સમજવું છે કે હાલમાં અહીં આપણે રેફ્રિજરેટર અને એર કન્ડિશનર ની અંદર એ આપણે ક્લોરોફ્લોરોકાર્બન નો ઉપયોગ કરવામાં આવે છે જે એર પોલ્યુશન ને ખૂબ નુકસાન કરે છે, પર્યાવરણ ને ખૂબ નુકસાન કરે છે। તેથી એ આપણે CFC ની જગ્યાએ હવે આપણે HFC કે જેને આપણે હાઇડ્રોફ્લોરોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું RPC નામ છે 1122 टेट्राफ्लोरो इथेन तरीके ही आपने ओळखीए छे। तो ये आपने एनो ये आपने स्ट्रक्चर ने ये आपने बात करी के 1122 टेट्राफ्लोरो इथेन, इथेन એટલે કે નંબર ઓફ કાર્બન 2 થશે, ઇથેન એટલે કે નંબર ઓફ કાર્બન 2 થશે। અહીંયા આપણને આપેલું છે ફ્લોરો એટલે કે ફ્લોરિન ગ્રુપ જોડાયેલું છે જેની સાથે ये આપણે પૂરક લગાવ્યો છે ટેટ્રા। ટેટ્રા એટલે કે ચાર, જો એક જોડાયેલું હોય તો આપણે મોનો તરીકે ઓળખીએ છીએ, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય અને ચાર હોય તો ટેટ્રા તરીકે ઓળખીએ છીએ। તો અહીં આપણે આ જે કાર્બન છે કે જેની આપણે 1 નંબર આપીએ અને આ કાર્બન કે જેની આપણે 2 નંબર એ આપણે આપીએ છીએ, તો ફર્સ્ટ કાર્બન જે છે કે આ જે કાર્બન છે ફર્સ્ટ છે અને આ સેકન્ડ છે, તો ફર્સ્ટ કાર્બન ઉપર એ આપણે બે ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે અને સેકન્ડ કાર્બન ઉપર પણ બે ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે, એની સાથે એ આપણે બે હાઇડ્રોજન જોડાયેલા છે। તો જેનું નામ થશે 1-1 ફર્સ્ટ કાર્બન ઉપર એ આ ફર્સ્ટ કાર્બન અને આ સેકન્ડ કાર્બન છે, પહેલા કાર્બન ઉપર બે ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે તો 1-1 બીજા કાર્બન ઉપર બે ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે તો 2-2 1-1 2-2 નંબર ઓફ 4 કાર્બન છે, નંબર ઓફ 4 ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે, એટલા માટે પૂરક અહીં આપણે લગાવ્યો છે ટેટ્રા ફ્લોરો નંબર ઓફ 2 કાર્બન, તો ઇથેન તરીકે ઓળખીએ છીએ। તો અહીં આપણે CFC ની જગ્યાએ હાલમાં આપણે HFC કે જેને આપણે હાઇડ્રોફ્લોરોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે। અને લાસ્ટ પોઈન્ટ ની આપણે વાત કરીએ કે પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો ઉત્પન્ન ન થાય તેવી કેમિસ્ટ્રી ને ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે। કે પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો ઉત્પન્ન ન થાય એ પ્રકારની જે કેમિસ્ટ્રી છે જેને આપણે ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર એ આપણે કેટાલિસ્ટ એટલે કે ઉત્સેચકોનો એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તો ઉત્સેચકો જે છે કે જેની જે પ્રક્રિયાનો વેગ વધારે છે એટલે કે એ આપણે ઓછા સમયની અંદર એ આપણે ઝડપથી નિપજ મેળવવા માટે એ આપણે ઉત્સેચકોનો એ આપણે ઉપયોગ કરીએ છીએ। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઉત્સેચકો ની અંદર આપણે ચર્ચા કરી તે પ્રમાણે કે ઉત્સેચકો જે છે એ પ્રક્રિયાનો વેગ વધારે છે એટલે કે ઓછા સમયની અંદર આપણે
ઝડપથી નિપજ મેળવી શકીએ છીએ જેને આપણે ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ કે અગાઉના ધોરણની અંદર તમે જે ભણી ચૂક્યા છો તે પ્રમાણે કે એમોનિયા વાયુ માટેની જે બનાવટ માટેની આપણે પદ્ધતિની વાત કરીએ કે એમોનિયા વાયુ માટેની જે બનાવટ માટેની જે પદ્ધતિ છે કે જેને આપણે હેબર વિધિ તરીકે આપણે ઓળખીએ છીએ તો હેબર વિધિની અંદર એ આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન કે જેનું એ આપણે પ્રોપોર્શન એટલે કે રેશિયો જે લઈએ છીએ કે જે 1:3 ના પ્રમાણમાં લેવામાં આવે છે નાઇટ્રોજન 1 મોલ અને હાઇડ્રોજન 3 મોલ લેવામાં આવે છે તો નાઇટ્રોજન 1 મોલ અને 3 મોલ હાઇડ્રોજન પછી આપણે પ્રક્રિયા કરવામાં આવે તો 2 મોલ્સ એ આપણે એમોનિયા વાયુની બનાવટ કરી શકીએ છીએ તો એમોનિયા વાયુ એ આપણે ઝડપથી મેળવવા માટે એ આપણે ઉત્સેચકોનો એ આપણે ઉપયોગ કરવામાં આવે છે તો એ આપણે એફી ઉદીપક એટલે કે ઉત્સેચકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીં આપણે પ્રક્રિયાનો વેગ વધારી શકીએ છીએ એટલે કે ઓછા સમયમાં આપણે એમોનિયા નિપજ જે છે એ ઝડપથી આપણે મેળવી શકીએ છીએ તો ઉત્સેચકો જે છે કે જે આપણે પ્રક્રિયાનો વેગ વધારે છે ઓછા સમયની અંદર આપણે ઝડપથી નિપજવા માટે આપણે કેટાલિસ એટલે કે ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવે છે જો અહીં આપણે ઉત્સેચકોની જગ્યાએ પણ હેબર વિધિની અંદર જો અહીં આપણે પ્રમોટર એટલે કે પ્રવર્ધકો તરીકે મોલિબ્ડેનમ એલ્યુમિના અથવા તો કેટુઓનો જો ઉપયોગ કરવામાં આવે જેને આપણે પ્રવર્ધકો તરીકે આપણે ઓળખીએ છીએ તો પણ આપણે કેટાલિસ્ટની કમ્પેરમાં એટલે કે ઉત્સેચકોની કમ્પેરમાં પણ આપણે પ્રક્રિયાનો વેગ વધારી શકીએ છીએ અને ઓછા સમયમાં આપણે ઝડપથી નિપજ મેળવી શકીએ છીએ તો એ આપણે રસાયણ વિજ્ઞાનની આપણે અગત્યતા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ